કોટડાચા કરના ખેડૂતોએ 600 કિલો ફળ દર્દીઓને આપ્યા હતા। ભુજ તાલુકાના કોટડાચકાર ગામના ખેડૂતોએ કર્યું સેવા કાર્ય। જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓ માટે કરાઈ વ્યવસ્થા। 600 કિલો ફળ હોસ્પિટલના દર્દીઓને અપાયા હતા। વિરોધ કરવાથી કોરોના નહીં જાય, લોકો એકજૂટ થઈ એકબીજાની સેવા કરે તો જ બીમારીને કરી શકાશે મહાત। આ કાર્ય દરેક વ્યક્તિ કરે તો અનોખું કાર્ય કહી શકાય। હા, મારું નામ હર્ષદ ભગત, કોટડા ચકારતનો રહેવાસી છું અને ખેતી કરું છું। પણ આજે અત્યારે દેશની પરિસ્થિતિ જોઈ, કોરોનાની મહામારી ચાલી રહી છે, તો અત્યારે લોકોને એ જ કહેવું છે કે તમારાથી જે બનતું હોય તે સહયોગ કરો સહકારને અને તંત્રને। વિરોધ કરવાથી કોરોના ભાગી નથી જવાનો। તો આજે અમને વિચાર આવ્યો સંઘના સ્વયંસેવકોને કે ગામની અંદરથી જે પાસે કાંઈ હોય તો તે લઈ અને જે દર્દીઓ છે, કોરોનાની અંદર કામ કરે છે, સ્ટાફ છે, તો એમના માટે અમે આજે જામફળ અને શક્કરટેટી લાવ્યા છીએ। આજે લગભગ 600 કિલા જેટલો ફ્રૂટ અમે અહીંયા હોસ્પિટલની અંદર આપ્યું છે અને લગભગ અમારાથી બનશે ત્યાં સુધી દરરોજ અમારી આપવાની વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ અને આપતા રહેશું। અને અત્યારે બધાને ખભે ખભા મિલાવી અને સાથે રહી, કોઈ પક્ષપાતને છોડી અને જોડાઈ, અને મીડિયાને પણ મારું કહેવાનું છે કે તમે નેગેટિવ સમાચારો કરતાં પોઝિટિવ સમાચારો આપો, આવા સારા કાર્ય થતા હોય એના તમે લોકો સુધી પહોંચતું કરો। કોઈ વિરોધ કરતો હોય તો એ વિરોધ બરાબર નથી। અત્યારે વ્યવસ્થા સરકાર પાસે સમજી લેજો કે હોસ્પિટલની અંદર 400 બેડની છે, પેશન્ટો 10,000 પેશન્ટો છે, તો એના માટે આપને વ્યવસ્થા કરવી પડશે। સરકારના ભરોસે નથી રહેવાનું, આપણે આપણા ભરોસે રહી અને આ રીતે મારાથી મારી બનતી કોશિશ મેં આ કરી, ફ્રૂટ આપવાનું થયું। બીજા પાસે કોઈ હોસ્પિટલની માહિતી હોય, હોસ્પિટલનો જાણકાર હોય તો એ રીતની સહયોગ આપો। દેશને અત્યારે સહકારની જરૂર છે, સહકાર આપો। બાકી વિરોધ કરવાથી કોરોના જવાનો નથી, કોઈ સરકારની અંદર નેતાઓ છે એના રાજીનામાથી નથી જવાનો કોરોના। રાજીનામા આપી દેતા હોય, અત્યારે લોકો વાતો કરે છે કે આને રાજીનામું આપી દેવું જોઈએ અને આને રાજીનામું આપી દેવું જોઈએ, રાજીનામાથી કોરોના નથી જવાનો, એની સાથે જોડાઓ, ખભે ખભા મિલાવીને કામ કરો તો કોરોના ઓટોમેટિક જવાનો છે। બાકી વિદેશની અંદર કોરોના ગયો છે તો એ બધા માણસોએ પણ સરકારને સાથ આપ્યો છે, તો આપણે સાથ આપીએ। આજે અમે ખાલી એક આ નાનકડું ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે કામ કરવા આવ્યા છીએ। અત્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે સ્વયંસેવકો, સંઘના સ્વયંસેવકો જોડાશે અને અમે ખભે ખભા મિલાવીને કોરોનાને માત દેવા નીકળ્યા છીએ। કોરોનાનો વિરોધ કરવાથી કોરોના નથી જવાનો, કોઈ વ્યક્તિનો વિરોધ ના કરો, કામ કરો। ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ માંડવીની એકમાત્ર CBSE એફિલિયેટેડ સ્કૂલ, જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ શિક્ષણ પદ્ધતિ જેમ કે સ્માર્ટ બોર્ડ, લેંગ્વેજ લેબ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, ઇન્ડોર સ્પોર્ટ્સ રૂમ તેમજ લાઇબ્રેરીનો સમાવેશ કરેલ છે। રમતગમતના ક્ષેત્ર તેમજ અન્ય પ્રવૃત્તિઓ માટે વિશાળ પર્યાવરણ સંતુલિત વાતાવરણ સાથે મોટું મેદાન તેમજ ઓડિટોરિયમનો વિશાળ પ્લેટફોર્મ, જેના ઉપર બાળક પોતાના અંદરના કલાકારને સંપૂર્ણ વિકસાવી શકે। કોરોના કાળમાં આપેલ ઓનલાઈન ટીચિંગ સુવિધા અને ફેસ ટુ ફેસ ઓનલાઈન લર્નિંગ ઉપર સંપૂર્ણ ધ્યાન તેમજ શાળાઓ શરૂ થયા બાદ પણ સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને ટેમ્પરેચર માપણી સાથે સેનિટાઈઝર સુધીની સંપૂર્ણ જરૂરિયાત સરકારશ્રીના માર્ગદર્શન અંતર્ગત શાળા દ્વારા જવાબદારીપૂર્વક નિભાવવામાં આવે છે। એડમિશન ઓપન નર્સરીથી ધોરણ 10 CBSE બોર્ડ 1 એપ્રિલ 2021, ધોરણ 11 GHSEB બોર્ડ 1 એપ્રિલ 2021। વધુ વિગત માટે એકવાર અવશ્ય શાળાની રૂબરૂ મુલાકાત લો અને વહેલામાં વહેલી તકે માંડવીની શ્રેષ્ઠ શાળામાં એડમિશન સીટ રિઝર્વ કરાવો। કોન્ટેક્ટ નંબર 9537816005, 9537816003।